नमस्ते विद्यार्थी मित्रों, ज्ञान विहार प्राइमरी विद्यालय ऑनलाइन शिक्षण में आपनो हार्दिक स्वागत छे। आजे आपणे धोरण 5 अंग्रेजी में एसएमआरथी रिविजन करीशुं। तेमां पेज नंबर 17 क्वेश्चन 3 चित्र जोई प्रश्न वाँचो अने कौंसमांथी योग्य उत्तर पसंद करीने लखो। तमने चित्र आपेला छे, जोईए अहीं तमने चित्र आपेला छे अने कौंसमां तमने शब्द आपेला छे, तेमांथी तमारे योग्य पसंद करीने लखवानुं छे। जोईए आपणे तो पहेलुं चित्र केनुं छे, वॉट इज ही डूइंग, शुं करे छे, तो किकिंग ध बॉल एंड किकिंग ध बॉल, तेमां क्यो स्पेलिंग साचो छे? तो पहेलो स्पेलिंग छे किकिंग ध बॉल, तो तेमां आवशे पहेलुं। बीजुं छे वॉट इज ही डूइंग, ड्रिंकिंग मिल्क अने ड्रिंकिंग मिल्क, तो तेमां डबल के वाळुं नहीं आवे, पण बीजुं छे DRINKING मिल्क, ते साचुं छे। त्रीजुं छे वॉट इज सी डूइंग, शूँ करे छे? डांसिंग अने डांसिंग, तो तेमां क्यो स्पेलिंग साचो छे? सी इज डांसिंग में आवशे पहेलुं डांसिंग छे ते आवशे। तमने खबर होवी जोईए कि डांस में स्पेलिंग शूँ थाय छे, ए प्रमाणे तमारे परीक्षा में पूछाय आवी रीते बे स्पेलिंग हशे, एक साचो अने खोटो तमारे शोधीने लखवानो छे। बाजूना पेज में पण एज रीते चित्र आपेलू छे, तो वॉट इज ही डूइंग, तो बेटिंग ना बे स्पेलिंग आपेला छे, तो क्यों स्पेलिंग साचो छे? डबल टी वाळो के एक टी वाळो, तो तेमां आवशे डबल टी वाळो, तो बीजो छे ते साचो छे। पछी वॉट इज सी डूइंग, छोकरी शूँ करे छे? ईटिंग, खाए छे, तो ईटिंग में क्यों स्पेलिंग साचो छे? पहेलो। पछी शेनु चित्र छे? तो के राइटिंग करे छे, तो राइटिंगनो क्यों स्पेलिंग साचो छे? बीजो स्पेलिंग साचो छे। छठ्ठू चित्र छे, तेमां वॉट इज सी डूइंग, शूँ करे छे? તાળી પાડે છે, ક્લેપિંગમાં ડબલ પી આવશે, તો બીજો સ્પેલિંગ સાચો છે। પછી પતંગ ચગાવે છે, તો વોટ ઇઝ હી ડૂઈંગ, શું કરે છે? ફ્લાઇંગ અ કાઇટ, તો ફ્લાઇંગમાં પહેલો સ્પેલિંગ સાચો છે। પછી વોટ ઇઝ સી ડૂઈંગ, જો શું કરે છે? ક્લોઝિંગ ધ વિન્ડો, બારી બંધ કરે છે, તો સી ઇઝ ક્લોઝિંગમાં કયો સ્પેલિંગ સાચો આવશે? બીજો સ્પેલિંગ સાચો આવશે। તો આ રીતે તમારે યાદ રાખવાનું છે। હવે પાછળના પેજમાં શું કરે છે? વોટ ઇઝ ડૂઈંગ, રનિંગ, દોડે છે, તો રનિંગમાં કયો સ્પેલિંગ સાચો છે? બીજો સ્પેલિંગ સાચો છે। પછી શું કરે છે? સ્કીપિંગ, એટલે કે દોરડા કૂદવા, તો તેમાં પહેલો સ્પેલિંગ સાચો છે। પછી શું કરે છે? વોટ ઇઝ ડૂઈંગ, ક્રાઇંગ, રડે છે, તો તેમાં કયો સ્પેલિંગ સાચો છે? પહેલો સાચો છે, વાય એક આવશે, ડબલ વાય નહીં આવે। બારમું છે વોટ ઇઝ ડૂઈંગ, તો કે રાઇડિંગ બાઇસિકલ, એટલે કે બાઇસિકલ ઉપર, સાયકલ ઉપર સવારી કરે છે, તો તેમાં કયો સાચો આવશે? રાઇડિંગ, એમાં પહેલો સાચો છે। પછી વોટ ઇઝ હી ડૂઈંગ, સ્લીપિંગ, તો સ્લીપિંગમાં કયો સ્પેલિંગ સાચો છે? એક પી વાળો, તો પહેલો સાચો છે। પછી 14મું છે વોટ ઇઝ સી ડૂઈંગ, સિટિંગ, તો સિટિંગમાં ડબલ ટી આવશે, તો સિટિંગનો સ્પેલિંગ બીજો સાચો છે। પાછળ બાજુના પેજમાં 15મું ચિત્ર કેનું છે? વોટ ઇઝ હી ડૂઈંગ, તો મેકિંગ અ કાઇટ, એટલે કે પતંગ બનાવે છે, તો મેકિંગ અ કાઇટ, કયો સ્પેલિંગ સાચો છે? બીજો સ્પેલિંગ સાચો છે। પછી 16મું ચિત્ર છે વોટ ઇઝ સી ડૂઈંગ, તો જમ્પિંગ, તો જમ્પિંગમાં પહેલો સ્પેલિંગ સાચો છે। પછી 17મું વોટ ઇઝ હી ડૂઈંગ, કેચિંગ ધ બોલ, તો કેચિંગમાં કયો સ્પેલિંગ સાચો આવશે? પહેલો। પછી 18મું છે વોટ ઇઝ હી ડૂઈંગ, ક્લાઇમ્બિંગ અ ટ્રી, ઝાડ ઉપર ચડવું, તો ક્લાઇમ્બિંગમાં બીજો સ્પેલિંગ સાચો છે। પછી 19મું છે વોટ ઇઝ સી ડૂઈંગ, તો હોપિંગ, સી ઇઝ હોપિંગમાં આવશે બીજો, પછી વોટ ઇઝ સી ડૂઈંગ, તો તેમાં આવશે રીડિંગ, તો રીડિંગમાં રીડિંગ અ બુક, તો તેમાં પહેલો સ્પેલિંગ સાચો છે। પાછળ પેજ જોઈએ તો 21, એમાં વોટ ઇઝ સી ડૂઈંગ, તો સ્ટેન્ડિંગ, એટલે કે ઊભું રહેવું, તો સ્ટેન્ડિંગમાં કયો સ્પેલિંગ સાચો આવશે? બીજો। પછી 22મું વોટ ઇઝ હી ડૂઈંગ, તો તેમાં આવશે થ્રોઈંગ અ બોલ, તો થ્રોઈંગમાં પહેલું સાચું છે।
પછી 23મું છે વોટ ઇઝ સી ડુઈંગ, તો તેમાં આવશે લાફિંગ. લાફિંગમાં કયું સાચું છે? પહેલું. પછી વોટ ઇઝ સી ડુઈંગ, તો કે ડ્રોઈંગ અ રંગોલી, તો રંગોલીમાં કયું સાચું છે? પહેલું સાચું છે. પછી વોટ ઇઝ સી ડુઈંગ પુશિંગ ધ ટેબલ, ટેબલને ધક્કો આપે છે, તો તેમાં કયું સાચું છે? બીજું. પછી વોટ ઇઝ સી ડુઈંગ, તો કે ટોકિંગ ટેકિંગ એન એપલ, તો તેમાં પહેલું સાચું છે. હવે બાજુના પેજમાં જોઈએ 27, વોટ ઇઝ હી ડુઈંગ, તો ગિવિંગ અ બોલ બલૂન સોરી અને ગિવિંગ અ બલૂનમાં કયું સાચું આવશે? બીજું સાચું આવશે. પછી વોટ ઇઝ સી ડુઈંગ બ્રશિંગ ટીથ, તો બ્રશિંગમાં કયું બ્રશિંગ સાચું આવશે? પહેલું સાચું આવશે. પછી વોટ ઇઝ ડુઈંગ ઓપનિંગ ધ ડોર, તો ઓપનિંગમાં કયું સાચું આવશે? પહેલું સાચું આવશે. અને પછી છે વોટ ઇઝ ડુઈંગ પુલિંગ અ બેગ, એટલે કે બેગ ખસેડે છે, તો તેમાં આવશે પહેલું સાચું. તો આ રીતે તમારે યાદ રાખવાનું છે, બંનેમાંથી સાચું શોધવાનું છે. હવે નીચે ક્વેશ્ચન 4 આપેલો છે, કૌંસમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો. તમને આપેલું છે મિહિર સેડ અમન પ્લીઝ હેલ્પ મી, પછી અમન સેડ, તો ઉપરમાં લખેલું છે યસ મિહિર, તો અહીંયા આવશે યસ મિહિર. તમને અત્યારે જવાબ આપેલા છે, પણ જ્યારે પૂછાય એક્ઝામમાં ત્યારે ત્યાં ખાલી જગ્યા હશે. મિહિર સેડ પ્લીઝ, પછી ખાલી બ્લેન્ક આપેલું હોય છે તેમાં આવશે કટ ધીસ રીબીન, તો ઉપરથી તમારે કટ ધીસ રીબીન લખવાનું છે. પછી અમન સેડ હિયર યુ આર, પછી મિહિર સેડ થેન્ક યુ અમન, શું કહે છે કે પછી આ હા હિયર યુ આર, તે તમારે ઉપરથી શોધીને લખવાનું છે. મિહિર સેડ થેન્ક યુ અમન, પાછળ નામ આપેલું છે, વચ્ચેની ખાલી જગ્યા તમારે પૂરવાની છે. હવે બીજી જ ખાલી જગ્યા એવી જ રીતે છે. રાજ સેડ હેલો રમણ, પછી શું આવશે? તો કે હાઉ આર યુ. રમણ સેડ, રમણ શું જવાબમાં આવશે? તો કે આઈ એમ ફાઇન, તો તે તમારે ઉપરથી શોધીને લખવાનું. થેન્ક યુ. રાજ સેડ હુ ઇઝ સી, તો એમાં આવશે સી ઇઝ માય સિસ્ટર, તો તે ઉપરથી લખવાનું. રાજ સેડ વોટ ઇઝ હર નેમ, તેનું નામ શું છે? તો કે હર નેમ ઇઝ નિકિતા. હવે પાછળ પેજ ફેરવીએ, તેમાં ક્વેશ્ચન 5, ઉદાહરણ પ્રમાણે આપેલા શબ્દોના વર્તમાનકાળના રૂપો આઈએનજીવાળા લખો. તો એક્ઝામ્પલ મેક, તો મેકિંગ કેવું રૂપ લખવાનું છે? આઈએનજીવાળું રૂપ. સ્ટેન્ડ, તો સ્ટેન્ડિંગ પાછળ આઈએનજી લખવાનું. જમ્પ, તો જમ્પિંગ. થ્રો, તો થ્રોઈંગ. કિક, તો કિકિંગ પાછળ આઈએનજી લગાડવાનું છે. ઈટ, તો ઈટિંગ. ડ્રિંક, તો ડ્રિંકિંગ. પછી ટોક, તો ટોકિંગ. ક્રાય, તો ક્રાઇંગ. ક્લીન, તો ક્લીનિંગ. સ્લીપ, તો સ્લીપિંગ. રીડ, તો રીડિંગ. પુલ, તો પુલિંગ. ઓપન, તો ઓપનિંગ. બ્રશ, તો બ્રશિંગ. ફ્લાય, ફ્લાઇંગ. સીટ, તો સીટિંગ. અહીં સીટ આપેલું છે, તો ડબલ ટી વાપરેલા છે. પછી સ્કીપ, તો સ્કીપિંગ, તો એમાં પણ ડબલ પી આવશે. પછી હોપ, તો હોપિંગ. આ બધા કેવા શબ્દ છે? તો કે ડબલ પીવાળા ડબલ શબ્દ આવશે. રન, તો રનિંગ ડબલ એન આવશે. ક્લેપ, તો ક્લેપિંગ ડબલ પી. બેટ, તો બેટિંગ. પુટ, તો પુટિંગ. ઉપરના જે શબ્દો હતા ક્રાઇંગ, ક્રાય, તો ક્રાઇંગ. ક્લીન, તો ક્લીનિંગ સુધીના કેવા હતા? તો કે ખાલી આઈએનજી લગાડેલા હતા. અને તેના પછીના જે શબ્દ છે તે ડબલ પી, ડબલ એન, ડબલ એમ લગાવેલા છે. અને હવે પછીના જે શબ્દ છે જોઈએ આપણે ડાન્સ, તો ડાન્સમાં શું છે? તો કે ડાન્સમાં ઈ કાઢીને આઈએનજી લગાડેલો છે. 23મું છે ડાન્સ, તો તેમાં શું કર્યું છે? તો કે ઈ કાઢીને આઈએનજી લગાડેલો છે. તો રાઇટમાં એ જ રીતે ઈ કાઢીને આઈએનજી. ક્લોઝ, તો ક્લોઝિંગ. રાઇટ, તો રાઇડિંગ. ગીવ, તો ગીવિંગ. અને ટેક, તો ટેકિંગ. કેવા શબ્દ છે? તો કે પાછળ ઈ લગાડેલો હોય તો ઈ કાઢીને આઈએનજી મૂકવા. પહેલાં જે શબ્દો હતા એ કેવા હતા? તો કે ડાયરેક્ટ આઈએનજીવાળા હતા. પછી સ્કીપ, તો સ્કીપિંગ. અહીં કેવા છે? તો કે પી એટલે ડબલ પી લગાડીને. હોપ, તો હોપિંગ ડબલ પી. રન, તો રનિંગ, તો ડબલ એન, એ રીતે અલગ હતા. અને અહીં ડાન્સ, તો ઈ કાઢીને આઈએનજી લગાવવાનું. તો આ રીતે તમારે આઈએનજીવાળા શબ્દો યાદ રાખવાના છે. તો આજે આપણે અહીંયા સુધીનું રિવિઝન કરીશું. હવે પછીનો અભ્યાસ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ધન્યવાદ.